ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન। नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू डीए पंपाया और आप निहाळी रह्या छो अमारी चेनल पर। धोरण 12 विषय से भूगोल और प्रकरण नंबर से आपलो 8 जे नाम से मानव वसाहतो जे अपूर्ण छे। शहरों की कार्यकारिता ने आधार एनु वर्गीकरण ए मुद्दा अंगे आपणे चर्चाओ करी। हवे आज एक नवा मुद्दा साथे शहरीकरण की समस्याओ। विद्यार्थीओ, तमे जो शहरों की अंदर रहता होय तो केटलीक समस्याओ सामनो तमे पण करता हशो, जेवी के पीवाना शुद्ध पाणी की समस्या, ट्राफिकनी समस्या, अवाज प्रदूषणनी समस्या, गीच वस्तीनी समस्या, खुली चोखी हवा उजासनी समस्या, आ बधी समस्याओनो सामनो एक तमे पण क्यांक ने क्यांक एनो भोग बन्या हशो। तो मित्रों, भारत देश अने विश्व आखाने अंदर ज्यारे वात करीए, आ समग्र विश्व लेवलने आपणे ज्यारे वात करवामां आवे ने तो घणा बधा शहेरो एवा छे के त्यां अनेक समस्याओथी ए लोको घेरायेला छे અને એ સમસ્યા એને કાયમી માટેની સમસ્યા બનતી જાય છે। શું કામ? કારણ કે શહેરોના કદ વધતા જાય છે દિવસે દિવસે, એના આકાર અને કદની અંદર ફેરફાર થતા જાય છે, અને કેટલાક શહેરોની અંદર વસ્તીનો જમાવ એટલો બધો ભેગો થયો છે કે કુદકે ને ભૂચકે એની વસ્તી દિન પ્રતિદિન વધતી જાય છે। જેમ કે ગુજરાતની અંદર સુરત શહેર છે, એની ગીચતા ખૂબ વધી છે। જેવી ગીચતા વધે એટલે શહેરી સમસ્યાઓ છે એ વધવાની સ્વાભાવિક છે। આપણે ભારત દેશની અંદર અને ગુજરાતની અંદર ઘણા બધા શહેરો એવા છે કે મિત્રો પહેલેથી જ જો એનો પ્લાનિંગ એટલે કે આયોજનબદ્ધ શહેરનો વિકાસ એ પહેલેથી જ જો કરવામાં આવ્યો હોય તો સરસ મજાનું આપણે આયોજનથી, દાખલા તરીકે ગાંધીનગર છે, ચંદીગઢ છે, આ બધા શહેરો, જયપુર છે, એ શહેરોનો વિકાસ પહેલેથી જ ક્રમબદ્ધ થયેલો છે જેથી ત્યાં એ સમસ્યા નથી આવતી। પણ કેટલાક શહેરો એવા છે કે જ્યાં આ સમસ્યા પહેલેથી જ રહેલી છે, એટલે કે પહેલેથી જ કોઈ શહેરનો આયોજનબદ્ધ રીતે જ્યારે વિકાસ કરવામાં ન આવ્યો હોય તો સ્વાભાવિક છે કે એ શહેરોની અંદર કેટલીક સમસ્યાઓ, ગંદા પાણીની સમસ્યા, ગટરોની સમસ્યા, રોડ રસ્તા ટ્રાફિક અને રખડતા ઢોરની સમસ્યા એક નવો મુદ્દો મિત્રો આવ્યો છે। આવનારા સમયની અંદર આ સમસ્યા ખૂબ આવશે। રખડતા ઢોરની સમસ્યાઓ આજે શહેરોની અંદર દિવસે દિવસે વધતી જાય છે। તમે કોઈ પણ શહેરની અંદર તમે જાઓ તો કેટલા બધા રખડતા ઢોર, અને રોજે રોજ એ જ્યારે એ ફાઇટ કરે છે ત્યારે કેટલા નિર્દોષ લોકો એનો ભોગ બને છે, કેટલીક જાનમાલ નુકસાન થાય છે, કેટલાક વાહનોને નુકસાન થાય, આ કાયમીની સમસ્યા બનતી ગઈ છે। તમે સોશિયલ મીડિયાની અંદર પણ જોઈ છે, મીડિયા અને ન્યૂઝને પણ આપણે એ તરફ ધ્યાન દોરીએ કે એ સમસ્યા એક શહેરોની સમસ્યાની અંદર આ અને ભૂગોળની અંદર એક નવી સમસ્યા આવી છે, શહેરોની અંદર રખડતા ઢોરની સમસ્યા। ઓકે, તો આ કેટલીક સમસ્યા વિશે આપણે વાત કરીએ। પહેલાં વિશ્વ તરફ આપણે જોઈએ તો વિશ્વમાં સૌથી વધુ શહેરીકરણ અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા ખંડની અંદર છે। ક્યાં છે? અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા ખંડ। પણ મિત્રો, આ ખંડની માનસિકતા અને આપણા એશિયા ખંડની માનસિકતા સાથે અને આપણા દેશની માનસિકતા સાથે જો સરખાવવામાં આવે તો એ યુરોપ, અમેરિકા કે ઓસ્ટ્રેલિયાના જે શહેરો છે એની સમસ્યાથી ભારતના શહેરોની સમસ્યા તદ્દન વિપરીત છે। કારણ કે એ લોકોની પ્રમાણિકતા, ઈમાનદારી, માનસિકતા એની ઉપર આધારિત હોય છે। ઓકે, ગેરકાયદેસર વસાહત કોને કહેવાય કે ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી, ગંદી વસાહતો, શહેરી જીવનની પીડાદાયક સમસ્યાઓ, આ બધી જ બાબતો શહેરોની અંદર હોય છે। ગેરકાયદેસર વસાહત કે જે ગેરકાયદેસર વસાહત કોને કહે, કોઈ પણ જગ્યાએ બિન પેશકદમી કે નગરપાલિકા કે મહાનગરપાલિકા કોર્પોરેશનની વગર મંજૂરીએ તમે આવાસો ખડકી દો છો અને એની કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં નથી આવતી તો એવી વસાહતને ગેરકાયદેસર વસાહત તરીકે ઓળખવામાં આવે। અને મિત્રો, એ પણ ઘણી બાબત એવી છે કે આપણા દેશની અંદર પોલિટિશિયન ખાસ મોટે ભાગે એ મતદાન અને મતદાતાઓ, મત વોટ બેંક જેને આપણે કહીએ છીએ, વોટ બેંકને સાચવવા માટે થઈને ઘણીવાર ગેરકાયદેસર વસાહતની અંદર ડિમોલેશન થતું નથી, કારણ કે એની વોટ બેંક હોય છે અને એ જાળવવા માટે પણ એટલે આ આપણી મેં કીધું કે અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાની અંદર આવી માનસિકતા નથી, ત્યાં ગેરકાયદેસર વસાહતનું પ્રમાણ બિલકુલ ઓછું। પણ ભારત અને એશિયા ખંડની અંદર આપણે જોઈએ તો ગેરકાયદેસર વસાહત અને બીજું આવ્યું છે ઝૂંપડપટ્ટી, ગંદી વસાહતો જેને સ્લમ્સ એરિયા કહેવામાં આવે છે, એવી ગંદી વસાહતોની સમસ્યા પણ શહેરોની અંદર જીવન પીડાદાયક બનાવ્યું છે। આપણે વાત કરીએ કે મુંબઈ જેવા મહાનગરની અંદર એશિયાની મોટી ધારાવી ઝૂંપડપટ્ટીની આપણે વાત આવે છે, ઝૂંપડપટ્ટી જે ધારાવી ઝૂંપડપટ્ટી છે તો એની અંદર કેટલી એક ગલીઓ, એક સાયકલ જો જતી હોય ને બીજી સાયકલ સામે મળે તો પણ એટલી જગ્યા નથી, આવી આવી નાની નાની સાંકડીઓ, ગલીઓ છે, બે બે ત્રણ ત્રણ માળના એકદમ ઝૂંપડા બનાવેલા છે। હવે આની અંદર જે લોકો રહેતા હશે એની કેટલી બધી સમસ્યાનો સામનો કરતા હશે, એટલે જીવન આ કીધું કે પીડાદાયક થઈ ગયું છે, શહેરી જીવન છે પીડાદાયક દિવસે દિવસે બનતું જાય છે।
બીજી એક વાત કરી કે વિશ્વમાં અંદાજે 60 કરોડથી વધારે લોકો અસુરક્ષિત રહે છે. અસુરક્ષિત એટલે કોઈ હુમલો નથી કરતા એની ઉપર, પરંતુ પીવાના શુદ્ધ પાણીની સમસ્યા, આવાસ માટેની એક શુદ્ધ વાતાવરણ જે મળવું જોઈએ, એ શુદ્ધ હવા જે મળવી જોઈએ એની સમસ્યા, રોડ રસ્તાની ટ્રાફિકની સમસ્યા, ઘોંઘાટિયું વાતાવરણની સમસ્યા, ખુલ્લામાં શૌચક્રિયા કરવા માટેની સમસ્યા, આ બધી સમસ્યાઓથી 60 કરોડથી વધારે લોકો અસુરક્ષિત જીવન જીવે છે. આ એક અહેવાલ છે. બીજી બાબત, આફ્રિકા ખંડની અંદર આપણે વાત કરીએ તો 1/3 ઘરોમાં પીવાના પાણીની સમસ્યા છે. મિત્રો, વિશ્વના સૌથી વધારે ગરીબ દેશ જો કોઈ આવેલા હોય ને તો એ આફ્રિકાની અંદર છે. આફ્રિકા ખંડમાં 1/3 ઘરોની અંદર પીવાના શુદ્ધ પાણીની સમસ્યા છે. પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. ભારત અને ગુજરાતની અંદર આ સમસ્યા દિવસે દિવસે પગ પેસારો કરી રહી છે. બીજી બાબત, ભારતમાં 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરો, ભારતમાં 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોમાં 4 વ્યક્તિથી 1 વ્યક્તિ, 1 નાગરિક રહે છે કે જે ગેરકાયદેસર વસાહતની અંદર રહે છે. 4 વ્યક્તિ તમે જોયો, અમે 1 વ્યક્તિ છે ગેરકાયદેસર વસાહતની અંદર વસવાટ કરતો હોય. આ ભારતની વાત છે મિત્રો. અને કયા શહેરની વાત છે કે 10 લાખથી જેની વસ્તી, એટલે મહાનગરપાલિકા, ભારતની અંદર જેટલી મહાનગરપાલિકાઓ છે, આ મહાનગરપાલિકામાં 4 વ્યક્તિએ 1 વ્યક્તિ એવો છે કે જેને નગરપાલિકા મહાનગરપાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી નથી લીધી અને ગેરકાયદેસર વસાહત ખડકી અને બેઠા છે અને એ લોકોએ વસવાટ કરે છે. છતાં મેં તમને કીધું એ પ્રમાણે કે વોટ બેંક સાચવવા માટે થઈને આપણી રાજનીતિ જે છે એ ઘણીવાર આવી ગેરકાયદેસર વસાહતને એ કાયદેસર વસાહત કરતી નથી, અથવા તો એ જે સ્થિતિની અંદર છે એ સ્થિતિની અંદર એને એ સ્વરૂપે એ ટ્રાફિકની સમસ્યા આવશે, ગટરોની સમસ્યા આવશે, રહેવાની સમસ્યા આવશે, વીજળી બિલની, વીજળી જે લાઇટ છે એની સમસ્યાઓ આવશે, ઘણી બધી સમસ્યાની યાતનાઓ ભોગવે છે. એને કારણે બીજા શહેરના લોકોને જે કાયદેસર વસાહતની અંદર રહે છે એને કેટલો માર પડે છે, પણ એક આપણી માનસિકતા છે કે જે બદલાતી નથી. એટલે 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોને 4/3 એટલે 4 વ્યક્તિથી 1 વ્યક્તિ ગેરકાયદેસર વસાહતની અંદર વસે છે, કે જેમાં ગટરની વાત આવે, રોડ રસ્તાની વાત આવે, ટ્રાફિકની વાત આવે, પીવાના પાણીની સમસ્યા આવે, વીજળીની વાત આવે, સડકોની વાત, આ બધી સમસ્યાનો વિદ્યાર્થીઓ સામનો કરી રહ્યા છે એવી વસાહતને એ રહે છે. અને એક સરસ ઉદાહરણ આપ્યું છે ભારતની અંદર આવેલી સૌથી મોટી ઝૂંપડપટ્ટી, એટલે કઈ કે ધારાવી ઝૂંપડપટ્ટી મુંબઈની અંદર આવેલી છે. મિત્રો, એક પિક્ચર બન્યું છે એની ઉપરથી, સ્લમ ડોગ મિલિયનિયર, સ્લમ વિસ્તાર, જે ગંદા વસવાટ કરતા લોકો. અને એ ધારાવી ઝૂંપડપટ્ટીનું જીઓગ્રાફી ચેનલ ઉપર તમે જોજો, 1 કલાકનો કાર્યક્રમ આવે છે, એ જીઓગ્રાફી ચેનલ ઉપર ધારાવી ઝૂંપડપટ્ટીનું આખું દ્રશ્ય બતાવે છે. અને એનું જે એનું વર્ણન કર્યું, આપણે ભૂગોળની અંદર આવશે આગળના ચેપ્ટરની અંદર, એનું જે વર્ણન કરેલું છે કે કેટલીક ગલીઓ તો એવી સાંકડી, સતત કાગડા, કૂતરા અને માંસ મટન જે બધી વસ્તુઓ છે એ ગંદા વસવાટોની અંદર પડેલું, એક જ ઘરની અંદર 10 થી 12 પરિવારના સભ્યો એકી સાથે રહેતા હોય, એમાં એક જ 10 બાય 10થી પણ નાના રૂમ હોય અને 2-2 3-3 માળના એક જ જગ્યાએ વસવાટ કરતા હોય અને શૌચાલયની સુવિધાઓ પણ ન હોય એવા વિસ્તારની અંદર એ સૌથી મોટી ધારાવી ઝૂંપડપટ્ટી મુંબઈની અંદર આવેલી છે મિત્રો. અને એમાંથી મોટાભાગની અંદર ગેરકાયદેસર વસાહતની અંદર લોકો રહે છે, આ જમાવ ત્યાં એકઠો થયો છે. આ સૌથી મોટી ઝૂંપડપટ્ટીને અહીંયા ગણના થઈ. તો આ વાત થઈ વિદ્યાર્થીઓ શહેરી વસ્તીની સમસ્યાઓ, આ શહેરીકરણ અને શહેરીની જે વસ્તી છે એની સમસ્યાઓની વાત થઈ. આમાંથી આટલા મુદ્દાઓ ખાસ અગત્યના છે. હવે છેલ્લો મુદ્દો આપણે જોઈએ, છૂટી સવાઈ વસાહત. આ જે આપણે જે વાત કરીએ શહેરી સમુદાયની વસ્તીની જે આખી સમસ્યાઓ હતી એની વાત, હવે આપણે છૂટી સવાઈ વસાહત ક્યાં જોવા મળે એવો પ્રશ્ન આવે તો છૂટી સવાઈ વસાહત હંમેશા પર્વતીય પ્રદેશો, રણ વિસ્તારો, ઉચ્ચ ભૂમિ પ્રદેશો, ટેકરાળ વિસ્તારો, એવા વિસ્તારની અંદર છૂટી સવાઈ વસાહત જોવા મળે છે. શું કામ કે ત્યાં ખાસ મુખ્ય પ્રવૃત્તિ એટલે ખેતી અને એની આનુષંગિક પ્રવૃત્તિઓ, પાણીની સમસ્યા વગેરે કોઈ સમસ્યા એ નડતી હોય એવા વિસ્તારની અંદર છૂટી સવાઈ વસાહત જોવા મળે છે. જેમ કે આપણે અહીં કેટલાક ઉદાહરણ આપ્યા છે ભારતમાં ક્યાં જોવા મળે તો ઉત્તર કર્ણાટક, જે કર્ણાટક રાજ્ય છે એનો ઉત્તર ભાગ, હિમાલય પ્રદેશનો અમુક ભાગ છે કે જ્યાં ખૂબ પહાડી વિસ્તાર આવેલો છે, ઠંડા પ્રદેશો આવેલા છે તો એ વિસ્તાર, ત્યારબાદ સિક્કિમ રાજ્ય છે તેની જગ્યાએ, ત્યારબાદ પશ્ચિમ બંગાળ છે ત્યાં, એ પ્રાકૃતિક એવી જગ્યાએ છૂટી સવાઈ વસાહત નિર્માણ પામે કે જ્યાં પ્રાકૃતિક મુશ્કેલીઓ હોય, પ્રકૃતિના તત્વો અને પ્રાકૃતિક મુશ્કેલી જ્યાં નિર્માણ પામતી હોય એવી જગ્યાએ છૂટી સવાઈ વસાહત જોવા મળે છે. તો વિદ્યાર્થી, આ વાત થઈ છૂટી સવાઈ વસાહતની અને આ વાત છે શહેરીકરણની સમસ્યાઓની. તો આ 2 મુદ્દા અહીંયા પૂરા કરી અને આપણે પ્રકરણને હું વિરામ આપું છું.
सौनो आभार, धन्यवाद। जो वीडियो पसंद आयो हो मारी दृष्टि में समझाने प्रयास करो, मारो वीडियो तमने पसंद पड़े तो मने लाइक आपजो। आभार, धन्यवाद।